જુઓ જુઓ ઉત્કર્ષ કુમાર, અમારી કિંજલ પિયરે આવીને કેવી હરખાય છે. જુઓ જુઓ કિંજલ, અમારા ઉત્કર્ષ કુમાર તારી રસોઈ કેટલી ધ્યાનથી જોઈ રહ્યા છે. મને માફ કરી દેજો. તેલ ગરમ થઈ ગયું છે એટલે હવે આપણે એની અંદર વઘાર કરવા માટે થોડું જીરું નાખીશું, થોડી હિંગ. હા, હવે આપણે એને જો આ રીતે વઘારમાં નાખીશું. હવે એને હલાવવાની. હા બોલો મમ્મી. હલો કિંજલ, કિંજલ બેટા, મને બહુ ડર લાગે છે કિંજલ. મમ્મી શું થયું? તમે ને પપ્પા તો ઓલરાઈટ છો ને? મમ્મી તમે કઈ બોલતા કેમ નથી? હલો કિંજલ, કિંજલ. મમ્મી મમ્મી તમે પહેલા થોડું પાણી પી લો, ઊંડા શ્વાસ લો. જો તમને શ્વાસ ચડી રહ્યો છે, તમારું બીપી હાઈ થઈ જશે. મમ્મી થોડું પાણી પી લો, ક્યાંક બેસો અને શાંતિથી મને બોલ. મમ્મી
જો તમે મને માફ નહીં કરો ને તો હું આમ જ મારું માથું પછાડી પછાડીને મારો જીવ દઈ દઈશ. હેલો કિંજલ, તારા રાઘવ કાકા અહીં આવી ગયા છે. રાઘવ કાકા ત્યાં આવ્યા છે? અરે એક વાર ભગાડ્યા તો બીજી વાર આવી ગયા અને દિવાલ પર માથા પછાડે છે. લોહી નીકળ્યું છે, આખી દિવાલ લાલ રંગાઈ ગઈ છે. મને ખબર નથી પડતી શું કરું બેટા. એવા ખેલ કરે છે કે કઈ સમજ જ નથી પડતી. તારા પપ્પા અહીં નથી, હું સાવ એકલી છું. એમાં માણસે આવા તાઇફા માંડ્યા છે, દરવાજો ખગડાવે છે. ખબર નહીં એ શું કરી રાખે, એનો કોઈ ભરોસો નહીં. જે માણસ મોહનભાઈને મારી શકે એ મારી સાથે શું ના કરી શકે. ના ના મમ્મી, તમે ડરશો નહીં. તમે ઊંડા શ્વાસ લો અને બિલકુલ ગભરાવાની જરૂર નથી. એ દરવાજો ખગડાવે છે ને તો એમને ખગડાવવા દો. તમે બિલકુલ ધ્યાન ના આપો. તમે જવાબ નહીં આપો ને તો એ આપોઆપ જતા રહેશે.
किंजल शू थयो उत्कर्ष ने शू वाग्यु मम्मी आ साहेबे छे ने पराक्रम कर्यु छे गैस परथी गरम दाणनी तपेली जाते उतारवानी कोशिश करी अने गरम दाणनी तपेली एना पग पर पड़ी शू उत्कर्ष दाजी गयो क्या बताओ तो बेटा वाह हाय हाय आटलू बधुं किंजल એ વખતે તું ક્યાં હતી મમ્મી એ વખતે મને સાસરીમાંથી ફોન આવ્યો હતો મમ્મીનો અને હું ફોન પર વાત કરી રહી હતી ને આ બાજુ ઉત્કર્ષ ઉત્કર્ષે જાતે તપેલી ઉતારવાનું દોડા પણ કર્યું કિંજલ મને એ નથી સમજાતું કે એવી તો તું કેવી બેજવાબદાર કે ફોનમાં એવી મશગુલ થઈ જાય કે તને આસપાસનું કંઈ ધ્યાન જ ના રહે ઉત્કર્ષ ને નથી સમજાતું પણ તને તો સમજણ પડે છે ને તો પછી એનું ધ્યાન રાખવાની જવાબદારી કોની મમ્મી બસ ઉત્કર્ષ ઉત્કર્ષ બેટા મટી જશે હા બહુ દુખે છે તમને હા સારું થઈ જશે માતાજી સૌ સારામાં ના કરશે મને તો એમ કે તારા લગ્ન થઈ ગયા છે એટલે હવે તું સમજદાર થઈ ગઈ છે પહેલાના જેવી બેજવાબદાર કે બેદરકાર બિલકુલ નથી સુધરી ગઈ છો તારામાં જવાબદારીનું ભાન આવી ગયું છે પણ ના તું તો હજુ પણ પેલાના જેવી જ બેદરકામની બેદરકાર જ રહે આ છોકરો છોકરો આટલું બધું દાજી ગયો આ ચામડી લાલ થઈ ગઈ પણ તને ભાન ના રહ્યું મમ્મી પણ આમાં દલીલ બસ એક દલીલ કરતા જ આવડે છે તને મમ્મી હું ફોનમાં ખોવાઈ ગઈ હતી કારણ કે વાત જ એવી હતી રાઘવ કાકા ઘરે પહોંચી ગયા છે અને ઘરે મમ્મી એકલા છે રાઘવ કાકા ઘરનો દરવાજો ખખડાવતા હતા તો મમ્મી ડરી ગયા એટલે હું એમને સમજાવતી હતી અને આ બાજુ ઉત્કર્ષે આ બધું કરી દીધું તો એમાં હું શું કરું છાજિયા લે મારા નામના હજુ હજુ વાંક તો તને ઉત્કર્ષનો જ દેખાય છે અરે રાઘવભાઈ ત્યાં ઘરે આવી ગયા તો શું થયું શૈલા બેન એટલા તો સમજદાર છે કે ઘરના દરવાજાની સ્ટોપર અંદરથી નહીં ખોલે અરે એમને એટલી તો સમજણ પડે છે ને કે રાઘવભાઈ કે દરવાજો તોડીને અંદર નથી ઘૂસી જવાના પણ આ ઉત્કર્ષ ઉત્કર્ષમાં એટલી સમજણ નથી કે ગરમ તપેલીને હાથથી ના પકડાય અથવા સાણસીથી કેવી રીતે પકડાય ઉત્કર્ષ તો મનથી અને સમજણથી નાના બાળક જેવા છે છોકરાઓને ઉછેરવાને એ કઈ ઢીંગલા ઢીંગલીના ખેલ નથી કિંજલ ત્રણ કેટલી ત્રણ બહેનો હતી તમે અને ઘરના બીજા સાત આઠ સભ્યો અલગ એ બધાના ચા કોફી નાસ્તા જમવાનું અને ટિફિન આ બધું કરવાની સાથે સાથે એકલા હાથે તમને ત્રણેય બહેનોને ઉછેરી છે મેં છતાં પણ ક્યારે તમને ત્રણ માંથી એકેયને અત્યાર સુધી ઉની આંચ પણ નથી આવવા દીધી અરે છોકરા સાચવાય સહેલી વાત નથી કિંજલ તારે ત્યાં બાળક આવશે તો શું કરીશ મારે ત્યાં મૂકી હું કર્ષ માટે કંઈક બનાવીને લઈ આવું
मम्मी तने अत्यारे आराम नी जरूर छे, तू आराम कर, हूँ तारा माटे अने उत्कर्ष माटे गरम गरम नास्तो लई आवुं छुं। અરે કિંજલ ને મારા શબ્દો થી બહુ વાગ્યું, હે માતાજી, મારા ત્યાં કિંજલ ને શું બોલાઈ ગયું। बोलो, शू कमाया है? शू कमाया? जिंदगी आखी छाती ऊपर भड़ाता रे वो भार, साव लाचा निराधार, अने पीड़ा नो सौथी मोटो विस्तार। बोलो શું ભેગું કર્યું? એ શું ભેગું કર્યું? અરે સગા દીકરાએ તારા નામનું નાઈ નાખ્યું છે, કાલે ઉઠીને જો મરી જઈશ ને તો બે ટીપા પાણી નું પાવા વાળું કોઈ નથી, એવા સંબંધ નથી રાખ્યા તે। શું આવ્યું હે? આ બધું કરીને હાથમાં શું આવ્યું? તો અપશો અને પારાવાર પસ્તાવો, બીજું શું આવ્યું? કઈ નહીં। શું કર્યું હે? શું કર્યું? કેમ કર્યું? અને કોના માટે કર્યું એ રગલા? અરે તું તો એવો વાલ્યો લૂંટારો થઈ ગયો છે કે જેના પાપમાં ભાગીદાર બનવા કોઈ તૈયાર નથી। અહીંયા મારા મોટા ભાઈ નો ગલ્લો રહેતો, મોટા ભાઈ અહીંયા બેસતા, હા આ ચૂલો વાળા મોટા ભાઈ પેટાવતા, તેની ઉપર ચા ચડાવતા, ને આ કિંજલ